હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે મેટસીસી 203ની અંદર યુનિટ નંબર 1માં આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે જોવાના છીએ વેરિયેબલ સેપરેબલ મેથડ યુઝિંગ સબસ્ટિટ્યુશન. હવે જે પ્રીવિયસ લેક્ચર હતો એની અંદર પણ આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ જોઈ હતી, પણ એની અંદર કેવું હતું કે આપણને જે ડીવાય બાય ડી એક્સ વાળું ફોર્મ, આપણે આવી રીતના કંઈક ફોર્મ લાવવાનું હતું કે એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય. એ આપણને સીધી રીતે મળી જતું હતું, આપણે જસ્ટ લેફ્ટ એન્ડ રાઇટ સાઈડની અંદર થોડાક ચેન્જીસ કરવા પડતા હતા, બરાબર. પણ હવે આપણે એવા એક્ઝામ્પલ જોવાના છીએ કે જેની અંદર આપણે એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય સીધું નહીં મળે. તો હવે આપણે એની અંદર સેટ કરવું પડે. સેટ કરવા માટે આપણે શું કરશું, તો કે આપણે અમુક વાર ધારવું પડશે, બરાબર છે. સપોઝ એટલે કે કંઈક આપણે એક ફંક્શન બરાબર કંઈક ટી કે યુ કે કોઈ પણ એક નવો આદેશ લેવો પડશે અને આદેશને ત્યારબાદ સબસ્ટિટ્યુટ કરશું. એટલે આપણે અહીંયા કીધું છે યુઝિંગ સબસ્ટિટ્યુશન, બરાબર છે. તો એની અંદર આપણે એક્ઝામ્પલ 1 જોઈએ. તો એક્ઝામ્પલ 1 કંઈક આવો છે. એક્ઝામ્પલ 1, સોલ્વ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો અહીંયા આપણને કીધું છે સોલ્વ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ વાય ડીવાય. તો હવે આને આપણે સોલ્વ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે ડીએક્સ અપોન ડીવાય અથવા ડીવાય અપોન ડીએક્સ નું ફોર્મ લાવવું પડશે, બરાબર. તો સોલ્યુશનમાં લખીએ કે સોલ્યુશન હિયર ગીવન ધેટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર હવે આપણે શું કરીએ, તો સૌ પ્રથમ આખાને આપણે ડીએક્સ વડે ડિવાઈડ કરીએ તો શું મળશે, તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એક્સ, સોરી એક્સ ડીએક્સ વડે ડિવાઈડ કરીએ તો એક્સ નીકળી જશે પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ વાય અપોન એક્સ ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. ત્યારબાદ હવે આપણે શું કરીએ, તો કે આખાને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વડે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વડે ડિવાઈડ કરીએ તો આપણને શું મળશે, તો કે વાય અપોન એક્સ વાળું ટર્મ લખીએ તો કે વાય અપોન એક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ, બરાબર છે. હવે કેમ કે આને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વડે ડિવાઈડ કર્યું, ત્યારબાદ શું મળશે પ્લસ, તો કે આ અંશ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ રહેશે, તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બંને અલગ અલગ ફંક્શન નહીં મળે, એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય ટાઈપ નહીં મળે. તો હવે આપણે શું કરશું, આપણે થોડીક ધારણા કરવી પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવે છે, અહીંયા પણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવે છે. મતલબ કે આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર કંઈક આદેશ લેવો પડશે. આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ, બરાબર છે. હવે શું કરીએ કે ટેક એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી, સો દેટ હવે શું કરીએ, તો કે આખું જે ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી એને એક્સ પ્રત્યેનું વિકલન કરીએ તો શું મળશે, એક્સ સ્ક્વેરનું શું થઈ જશે 2x, બરાબર છે, પ્લસ વાય સ્ક્વેરનું સૌ પ્રથમ શું થશે 2y, અને એક્સ પ્રત્યે છે એટલે કે એની સાથે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી અપોન ડીએક્સ, બરાબર છે. તો ધેરફોર હવે આપણે આગળ જોઈએ, તો આખાને આપણે 2x વડે ડિવાઈડ કરીએ તો અહીંયા શું વધશે 1 પ્લસ અહીંયા 2y અપોન 2x એટલે કે y અપોન x ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ડીટી અપોન ડીટી ડીએક્સ અપોન 1 અપોન 2x, બરાબર છે. તો ધેરફોર
y अपॉन x, y अपॉन x dy by dx, सॉरी y अपॉन x dy by dx एज इट इज, वन ने अपने राइट हैंड साइड लई जाइए तो शू मळशे, तो के वन अपॉन टू एक्स इंटू डी टी अपॉन डी एक्स माइनस वन। तो हवे आपणे इक्वेशन नंबर आने टू कही दईए, હવે આપણે શું કરશું તો કે વાય અપોન એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર એટલું આ ટર્મ મૂકશું, અને જ્યાં પણ આપણને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાળું જે છે બરોબર છે તો એની અંદર આપણે ટી મૂકશું બરોબર। નાવ સબસ્ટિટ્યુટ, નાવ સબસ્ટિટ્યુટ ઇક્વેશન ઇક્વેશન ટુ ટુ ઇન ઇક્વેશન વન, ઇક્વેશન ટુ ઇન ઇક્વેશન વન, તો ધેર ફોર શું મળશે તો કે અહીંયા જો ઇક્વેશન વન આપણે શું છે તો કે વાય અપોન એક્સ ડીવાય બાય ડીએક્સ, તો એના બરાબર આપણે શું લખવાનું છે વન અપોન ટુ એક્સ ડીટી અપોન ડીએક્સ, વન અપોન ટુ એક્સ ડીટી બાય ડીએક્સ માઇનસ વન, ત્યારબાદ શું આવશે તો કે પ્લસ, હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર ટી છે એટલે અહીંયા આવશે ટી માઇનસ એ સ્ક્વેર છેદમાં આવશે ટી માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળશે બરોબર છે। હવે આગળ આપણે હવે શું કરશું તો કે હવે આપણે x અને t ને આગળની રીતથી સેપરેટ કરશું, આગળની રીત મતલબ કે જેવી રીતના f of x into dx is equal to f of y into dy હતું એના બદલે આપણે અહીંયા f of x into dx is equal to f of t into dt ના ફોર્મમાં લાવશું। તો હવે શું કરીએ તો therefore 1 upon 2x 1 upon 2x dt by dx ઇઝ ઇક્વલ ટુ, હવે આખી ટર્મ જે છે માઇનસ વન પ્લસ ટી માઇનસ એ સ્ક્વેર અપોન ટી માઇનસ બી સ્ક્વેર, રાઇટ હેન્ડ સાઈડ જોવા દઈએ તો શું થશે વન માઇનસ ટી માઇનસ એ સ્ક્વેર અપોન ટી માઇનસ બી સ્ક્વેર, તો ધેર ફોર વન અપોન ટુ એક્સ ડી ટી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ બી સ્ક્વેર છે તો અહીંયા એલસીએમ લઈ લઈએ તો શું આવશે તો કે ટી માઇનસ બી સ્ક્વેર માઇનસ ટી માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર અપોન ટી માઇનસ બી સ્ક્વેર, ઓકે તો આ ટી ટી બંને કેન્સલ, જો તમારે કેન્સલ આઉટ કરો એ દર્શાવવાનું નથી, એ તમારે મૌખિક ગણતરી જ રાખવાની છે। ધેરફોર વન અપોન ટુ એક્સ ડી ટી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન ટી માઇનસ બી સ્ક્વેર, અહીંયા સુધી આવી ગયું બધાને ખ્યાલ આવી ગયો। હવે શું કરીએ તો કે ટી માઇનસ બી સ્ક્વેર ને સામે મલ્ટીપ્લાય કરી દઈએ અને વન અપોન ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ને સામેની બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ તો શું મળશે તો કે ટી માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ ટુ એક્સ ડીએક્સ બરોબર। તો અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું આપણે શું કર્યું તો કે જો આપણે જે ટર્મ હતી આગળ કે એફ ઓફ વાય એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટુ ઇન્ટુ ડીટી ના ફોર્મમાં લાવી ગયું, તો હવે આપણે આને બંને બાજુ ઇન્ટિગ્રેશન આનું કરી શકીએ છીએ, તો હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું, નાવ નાવ ઇન્ટિગ્રેટિંગ, નાવ ઇન્ટિગ્રેટિંગ તો શું મળશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર ઇન્ટિગ્રેશન ટી માઇનસ બી સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોન્સ્ટન્ટ છે તો એ તો ઇન્ટિગ્રેશનની બહાર જ રહેશે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ટુ એક્સ સોરી ટુ પણ બહાર જ રહેશે એક્સ ડીએક્સ। ધેરફોર હવે ટી માઇનસ બી સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે ટીનું શું થશે તો કે ટી સ્ક્વેર બાય ટુ થશે, ઓકે માઇનસ બી સ્ક્વેર કોન્સ્ટન્ટ છે તો એ જ ઇટ ઇઝ અને કોન્સ્ટન્ટ શું થાય તો કે બી સ્ક્વેર ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ એક્સ નું શું થાય તો કે એક્સ સ્ક્વેર અપોન ટુ। જુઓ તમને ઇન્ટિગ્રેશન સંકલન કઈ રીતના થાય છે એ ખ્યાલ આવવો જોઈએ બરોબર, અને પ્લસ જે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ આપણે મૂકીએ છે સી, હવે અહીંયા ટુ ટુ બંને કેન્સલ થઈ જશે તો ધેરફોર આપણને શું મળશે ટી સ્ક્વેર અપોન ટુ માઇનસ બી સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી બરોબર છે, વેર વેર સી ઇઝ ધ ઇન્ટિગ્રલ, સી ઇઝ ધ ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ, સી ઇઝ ધ ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ। હવે શું અહીંયા આપણું જે સવાલનો જવાબ હતો એ મળી ગયો, શું મળી ગયો છે તો કે નહીં, આપણને જે ઇક્વેશન દીધું હતું એ એક્સ અને વાય ના ફોર્મમાં હતું,
પણ આપણે જે ઇક્વેશન સોલ્વ કર્યું છે એ શેની અંદર છે તો કે x અને t ના મતલબ કે આપણે t વાળા ફોર્મ ને પાછું x અને y ના ફોર્મ માં લખું તો આપણી જે ધારણા હતી ધારણા શું હતી સપોઝિશન કે આપણે લીધું હતું કે ભાઈ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t લીધા છે તો હવે ફરીથી આપણે શું કરશું તો કે t બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ને સબસ્ટિટ્યુટ કરી દેશું તો એ મૂકી દઈએ તો ધેરફોર તો અહીંયા t સ્ક્વેર છે તો ત્યાં શું થશે તો કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ ટી થયો અને એનો સ્ક્વેર એનો સ્ક્વેર કરી નાખવાનું છેદની અંદર ટુ માઇનસ બી સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી બરોબર છે તો આ થઈ ગયો તમારો જવાબ હવે તમે આને આગળ હજી તમારે થોડુંક સાદુરૂપ દેવું હોય તો આ આપી શકો છો હવે આ ટર્મ એઝ ઇટ ઇઝ રહેવા દો માઇનસ બી સ્ક્વેર આને તમે સેપરેટ કરો તો બંને બાજુથી બી સ્ક્વેર એક્સ સ્ક્વેર બી સ્ક્વેર એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે બરોબર છે પણ જો તમે ના આપો તો પણ ચાલે તો અહીંયા સુધીનો પણ તમારો આન્સર સાચો ગણાય તો આ હતી આપણી સબસ્ટિટ્યુટ વાળી મેથડ કે જેની અંદર આપણને સબસ્ટિટ્યુટ કરવું પડે કોઈ વસ્તુ સીધી ન મળતા આપણે પહેલા એને એક ફોર્મની અંદર લાવવી પડશે ત્યારબાદ આપણે એને ટી ના ફોર્મ વડે ચેન્જ ઇન્ટરચેન્જ કરશું ત્યારબાદ ફરીથી જ્યારે લાસ્ટની અંદર આપણને આન્સર મળશે તો આપણે ફરીથી ટી ને એક્સ અને વાય ના ફંક્શનમાં જે છે એ રીતના સબસ્ટિટ્યુટ કરશું બરોબર છે તો આ હતો એક્ઝામ્પલ નંબર વન તો હવે આવો ને આવો આપણે એક એક્ઝામ્પલ બીજો જોઈએ એક્ઝામ્પલ નંબર ટુ એક્ઝામ્પલ નંબર ટુ એક્ઝામ્પલ નંબર ટુ તમને શું દીધો છે કે સોલ્વ કોસ એક્સ પ્લસ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ કોસ એક્સ પ્લસ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ તો આને આપણે સોલ્વ કરવાનો છે તો સોલ્યુશન લખીએ તો આની અંદર પણ તમે જુઓ તો કે ફંક્શન ને તમે એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય ના ફોર્મમાં નહીં લખી શકો બરોબર છે તો આની અંદર પણ આપણે સબસ્ટિટ્યુટ વાળી મેથડ જ વાપરવી પડશે કેમ કે પેલું જ વિકલન છે તો આપણે એ જ રીતે કરશું કે ગીવન ધેટ કોસ એક્સ પ્લસ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બરોબર છે તો ધેરફોર તો આપણે હવે dx upon dy મેળવીએ અથવા તમે dy upon dx મેળવો તો આપણે dx upon dy ને મેળવીએ તો શું થશે કે is equal to cos x plus y સીધું આવી જશે નહીતર એવું થશે કે 1 upon cos x plus y આવશે બરોબર તમે dy upon dx મેળવો છો કે dx upon dy એ કોઈ જરૂરી નથી તમે બેમાંથી ગમે એક મેળવી શકો છો આપણને સાદું એટલે સિમ્પલ પડવું જોઈએ તો આને આપણે કહી દેશું ઇક્વેશન નંબર 1 નાવ ટેક હવે જુઓ ફંક્શન ની અંદર શું છે તો કલ પેલાની અંદર જે પેલો એક્ઝામ્પલ ગણ્યો એની અંદર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હતું તો આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર ટી લીધા હતા અહીંયા એક્સ પ્લસ વાય છે તો ટેક એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી ટેક એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી સો ધેટ હવે આખા ઇક્વેશનને જુઓ આપણે ડીએક્સ અપોન ડીવાય લીધું છે તો આખા ઇક્વેશનને વાય પ્રત્યે વિકલન કરશું બરોબર ડિફરન્શિયેટ ઇક્વેશન એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી વિથ રિસ્પેક્ટ ટુ વાય ધેરફોર ડીએક્સ અપોન ડીવાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ડીટી અપોન ડીવાય ઓકે હવે ડીએક્સ અપોન ડીવાય ને કરતા બનાવીએ તો ડીએક્સ અપોન ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ડીવાય માઇનસ સબસ્ટિટ્યુટ ઇક્વેશન ટુ ઇન વન વી ગેટ હવે ઇક્વેશન બે ની અંદર એકને સબસ્ટિટ્યુટ સોરી એક ઇક્વેશન ટુ ઇન એટલે કે એક ની અંદર બે ને કરીએ તો શું છે ડીએક્સ અપોન ડીવાય બરાબર શું લખવાનું છે તો એના બરાબર ડીટી અપોન ડીવાય માઇનસ વન એટલે કે ડીટી બાય ડીવાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કોસ ટી થઈ જશે તો ધેરફોર ડીટી બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ કોસ ટી પ્લસ વન કોસ ટી પ્લસ વન મળી ગયું તો ધેરફોર હવે આપણે કોસ ટી પ્લસ વન ને સામેની બાજુ લઈ જઈએ એટલે કે વન અપોન કોસ ટી
प्लस वन इज इक्वल टू, अब अहीं शू शू थी जैसे तो के इज इक्वल इंटू डी टी इज इक्वल टू डी वाय। हवे तमे जो तो के एफ ऑफ टी इंटू डी टी आ गयु छे, एफ ऑफ टी इंटू डी टी इज इक्वल टू डी वाय नु फॉर्म आ गयु छे, तो आपणे फरीथी जेम आगळनी रीते कर्युं हतुं सेपरेबल मेथड जे आपणे यूज करी एज रीते तो के इंटीग्रेशन हुं बंने बाजु करशुं। नाव नाव इंटीग्रेटिंग बोथ दी साइड we get, now integrating both the side we get 1 upon 1 plus cos t into dt is equal to integration ni andar 1 into dy, kem ke dy just chhe to eni sathe 1 to hovano chhe, okay to have apne shu kariye to ke therefore have ahiya left hand side ni andar apne kai karvu padse to apne banne upar niche 1 minus cos t vade multiply kariye to 1 minus cos t upon 1 plus cos t into 1 minus cos t dt is equal to, હવે એકનું સંકલન ઇન્ટિગ્રેશન શું થશે dy પ્રત્યે, તો કે શું થશે તો કે y થઈ જશે બરાબર, કોન્સ્ટન્ટ નું શું થાય તો કે જે વેરિયેબલ છે એ, therefore અહીંયા 1 minus cos t, 1 minus cos t upon 1 plus cos t into 1 minus cos t એટલે કે 1 minus cos square t into dt is equal to y, so therefore અને અહીંયા સાથે સાથે આપણે હવે ઇન્ટિગ્રેશન નો જે કોન્સ્ટન્ટ મૂકી દઈએ અહીંયા પણ રાખીએ c રાખશું, અહીંયા પણ c બરોબર છે, સંકલન નો જે તટ અચળાંક આવે છે એ c રાખી દઈએ, હવે 1 - cos t upon 1 - cos square t એટલે કે sin square t થઈ જશે into dt is equal to y plus c, therefore હવે 1 upon sin square t બરાબર શું થાય તો કે cos sec square t minus cos t upon sin square t એટલે કે cot t into cos sec t અને બંને શું છે તો કે dt is equal to y plus c, ઓકે હવે અહીંયા તમે જુઓ તો therefore cos square t છે, cos square t નું સંકલન શું થાય t પ્રત્યે કરશું, સોરી cos x square t નું, તો કે આપણને ખ્યાલ છે કે cot t નું વિકલન minus cos x square t થાય છે તો એનું સંકલન અહીંયા શું થઈ જશે minus cot t, minus cot t હવે cot t into cos x t એટલે આના બરાબર મળશે plus cos x t, plus cos x t is equal to y plus c, તો therefore y plus c is equal to cosec t minus cot t, તમે c ને આ બાજુ રાખો અથવા સામેની બાજુ જવા દઈએ, સામેની બાજુ જવા દઈએ તો શું થશે y is equal to cosec t minus cot t minus c, તો therefore y is equal to cosec t minus cot t plus c dash where c dash is equal to minus c, okay c dash is equal to minus c, तो y बराबर आपने શું આન્સર આવે છે cosec t minus cot t plus c dash, तो આ થઈ ગયો આપણો આન્સર, પણ મેં શું કીધું હતું કે જ્યારે તમે સબસ્ટિટ્યુશન કોઈ સપોઝિશન કરો છો તો તમારે સૌપ્રથમ એ જે લીધું હોય t બરાબર એને તમારે સબસ્ટિટ્યુટ કરવાનું રહેશે, તો અહીંયા આપણે t બરાબર x plus y ને સબસ્ટિટ્યુટ કરીએ તો therefore y is equal to cosec શું થશે તો કે x plus y minus cot x plus y plus c dash, ઓકે તો આ થઈ ગયો તમારો આન્સર, આ થઈ ગયો તમારો આન્સર બરોબર છે, તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ છે, હવે આને આ જ એક્ઝામ્પલમાં એક ટ્વિસ્ટ ની અંદર એવું છે કે એક તો તમે આ મેથડ થી કરી શકો, બાકી એક આવી રીતના હજી કરો તો પણ ચાલે, કે તમને હવે 1 upon 1 plus cos t દીધું, હવે તમને યાદ હશે સૂત્ર કે 2 cos 2 થીટા બરાબર 1 plus 2 cos square થીટા થાય છે, તો એના બરાબર હવે અહીંયા આપણે શું મૂકી શકીએ કે 2 cos square t by 2 into d2 dt is equal to y plus c બરાબર, તો therefore 1 by 2 ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે, હવે 1 upon cos square t by 2 એટલે કે sec square t by 2 dt is equal to y plus c,
तो देयरफॉर 1 बाय 2 હવે sec square નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે 10 t by 2 અને 10 t by 2 છે તો એની સાથે આપણે 1 by 2 મૂકવા પડશે છેદ ની અંદર તો કે 1 by 2 is equal to y plus c તો આ 1 by 2 કેન્સલ તો देयरफॉर y plus c is equal to 10 t by 2 તો देयरफॉर y is equal to 10 t by 2 प्लस c डैश वेर c डैश इज इक्वल टू माइनस तो આવી બે અલગ અલગ મેથડ થી તમે ઇન્ટિગ્રેશન ને સોલ્વ કરી શકો છો બરોબર પણ ઈ ઇન્ટિગ્રેશન સોલ્વ કરવા માટે તમને પહેલા એ સૂત્ર બધા ફોર્મ્યુલાસ આવડવા જોઈએ તો અહીંયા આપણો જે આજની મેથડ હતું કે વેરિયેબલ સેપરેબલ મેથડ બાય સબસ્ટિટ્યુટિંગ યુઝિંગ સબસ્ટિટ્યુશન તો એ અહીંયા પૂરી થાય છે તો આઈ હોપ કે તમને બંને એક્ઝામ્પલ સમજાણા હશે અને આવી રીતના હવે જે બીજા ઘણા એક્ઝામ્પલ છે એની તમે પ્રેક્ટિસ કરશો ओके तो અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય ઘરે રહો સુરક્ષિત રહો